નમસ્કાર જૈન મિત્રો, હમણાં રાજકોટમાં હીરાસર એરપોર્ટ બન્યું, આપણે મોઈજીએ જ ઉદ્ઘાટન કર્યું હતું. તો મોઈજીએ ઉદ્ઘાટન કર્યું હોય અને એમાં ભ્રષ્ટાચાર ન થયો હોય કે સારું કામ થયું હોય એવું તો બને નહીં. કારણ કે હમણાં આપણે એટલા બધા કેસ જોઈ લીધા છે, કેટલા પુલ પડી ગયા બનતા હતાને. આમાંય કંઈક એવું જ થયું છે, પલડું બીડું કાંઈ નથી. પણ જયભાઈ વસાવડા એક બહુ જાણીતો ચહેરો છે ગુજરાતનો, એનો એક વિડીયો મેં જોયો. એને હીરાસર એરપોર્ટનો એક મસ્તીનો અનુભવ થયો છે. પહેલાં તમે જરાક વિડીયો જોઈ લો બે ત્રણ કટકા, પછી તમને આગળ કહો. તો જાણે કોઈ ઉત્સવ ચાલ્યો હોય અને એમાં મેકશિફ્ટ એરેન્જમેન્ટ માટે કે કોવિડની હોસ્પિટલ માટે કાર્ડબોર્ડના બોક્સ બનાવ્યા હોય એવી રીતે એરપોર્ટ ઊભું કરી દેવામાં આવ્યું છે. એન્ટ્રી ગેટ તમને દેખાશે, ત્યાંથી સીધી સિક્યુરિટી છે, બે જ શોપ છે, બાકી બધા સફેદ રંગના કોઈ એસ્થેટિક સેન્સ વગરના ચોખ્ઠા છે. અને આ ટોયલેટ જે છે જેની અંદર હું ગયો, તો એ ટોયલેટની અંદર એક ભાઈ ઉભા હતા અને એણે મને એમ કહ્યું કે ભાઈ અહીં પાણી જ નથી આવતું. અમે પછી સુવિધા માટે બે પ્લાસ્ટિકની બોટલ રાખી છે. મેં કહ્યું કે હજી શરૂ થઈ ગયું અને આટલા દિવસો થઈ ગયા બે ત્રણ, તો હજી નથી આવતું, તો તમે કોઈને કહો. તો એ કે તમારા જેવા મોટા માણસો કે ભણેલા માણસો કોકને કહે તો ખબર પડે, એટલે આ કહી દીધું. તો આવી તો જયભાઈ વસાવડાએ કીધું, એ સાંભળ્યું ને, કે કાર્ડબોર્ડ પૂઠામાં ખબર પડે ને, પૂઠાના આવડા લોકોએ કેબિનો બનાવી રાખી છે. ત્યાં બે જ કેન્ટીન છે અને પૂઠાની કેબિનો છે અને બીજું બધું ઠીક છે. બાથરૂમ જવું હોય ને તો ત્યાં પાણી નથી આવતું. એટલે હવે જેને જવું હોય એને આપણે પહેલાંના જમાનામાં જેમ જતા એમ બોટલ ભેગી લઈ જાવી, બાકી એરપોર્ટે જવું નહીં. એક તો રાજકોટથી 30 કિલોમીટર આઘું છે. હવે ડિટેલિંગમાં થોડુંક જાઓ એ રાજકોટથી 30 કિલોમીટર આઘું છે અને 2017માં જે આના પાયા લખાણા હતા, 2654 કરોડનો ખર્ચો કર્યો છે. કેટલો? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, 2654 કરોડનો ખર્ચો કરતાંય જો તમારે પૂઠાના જ બનાવવા હોય તો ભંગારમાંથી લઈ જાય ને, ભંગારનો આટલો બધો ભાવ ખર્ચો થોડોક થાય, બાકીના રૂપિયા ક્યાં ગયા? અને પાણી તો આવતું નથી, લોકોને નથી બાથરૂમ જવાની સુવિધા, અને પૂઠાના બનાવી નાખ્યા છે આ લોકોએ આ બધી કેબિનું, એમાં શું તમારી સિક્યુરિટી રહે? એ જરાક મને કહેજો ને. એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કહી કે આપણે બધા સારામાં સારું એરપોર્ટ કહીએ, ડોમેસ્ટિક નોર્મલ ડોમેસ્ટિક એરપોર્ટ હોય ને એમાં સિક્યુરિટી માટે કંઈક સારી વ્યવસ્થા તો હોય ને. આ કાગળના પૂઠાને તમે સિક્યુરિટી કહો છો? કાગળના પૂઠામાં બધી સિક્યુરિટી થાય? 2654 કરોડનો ખર્ચો કર્યા પછી, એટલે છે ને જનતા જરાક જાગો. અને એક તો આ રાજકોટથી ઓલી બાજુ અમદાવાદ છે, ડુકામ આટલું એરપોર્ટ રાખ્યું છે. રાજકોટથી આ બાજુ રખાય ને તો જૂનાગઢ, પોરબંદર, જામનગર આ બધા જિલ્લાને લાભ મળે. વાતો અમદાવાદમાં એરપોર્ટ છે જ, બધા ત્યાં જાય જ છે. હવે એક તો એમાં ગોલમાલ કરી ગયા જમીનમાં, એમાં ડિટેલમાં નથી જતો, અને માથે જતા અત્યારે આ બનાવવામાં ગોલમાલ, ફૂલ ઓફ ભ્રષ્ટાચાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.